આદેશ પ્રકરણની અંદર 12-12મી પ્રશ્નનું છે. પ્રકરણ સાર પ્રમાણે 3 પોઈન્ટ આપણે સમજ્યા છીએ, હવે 4 પોઈન્ટ આપણે સમજવાનો છે. હવે કૃતિ વિકાસ અને વર્ગીકરણ છે, એટલે કે કોઈ પણ મનુષ્ય હોય તો અથવા કોઈ પણ સજીવ કૃતિ વિકાસ કોઈ પણ સજીવોએ આપણે એવું કહીએ છીએ કે બધા એક જ જેવું નથી કરતા, થોડો થોડો બધામાં ડિફરન્સ છે, ફેરફાર છે. તો વૈજ્ઞાનિકો એવું નક્કી કરે કે જેટલા પણ સજીવો છે, મનુષ્ય હોય, વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, જળચર પ્રાણીઓ હોય, બધા જ એમના વર્ગીકરણ કરવામાં આવે. વર્ગીકરણ શા માટે કરવામાં આવે કે જેથી કરીને આપણે કોઈ પણ, માની લો કે હું એમ કહું કે મારે પક્ષી વિશે જાણવું છે, તો એક ચોપડી બનાવેલી હોય વૈજ્ઞાનિકોએ, એમાં બધા જ પક્ષીઓની જ માહિતી હોય. એક ચોપડી છે તે પ્રાણીઓની જ માહિતી હોય, એક હોય તે જળચર પ્રાણીઓની જ માહિતી હોય, પાણીમાં હોય. તો જ્યારે પણ કોઈ વ્યક્તિને કે કોઈ વૈજ્ઞાનિકની માહિતી લેવી હોય અને એના વિશે જાણવું હોય, તો એ ડાયરેક્ટલી બુકને એવું પાડશે. બધું મિશ્ર હોય, એક બુક પ્રાણીઓનું બધું હોય, પક્ષીઓનું હોય, જળચર પ્રાણીનું હોય, તો પછી એમાં શોધવામાં ઘણી બધી વાર લાગે. ઘણા બધા પુસ્તકો આપણે ત્યાં દઈએ ત્યારે મને કંઈક જોતું હોય ત્યારે ભલે આવું ન થાય એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે ભાઈ વર્ગીકરણ કર્યું. જેટલા પણ સજીવો છે એ સજીવને એમને વર્ગીકરણ કર્યું. માની લો કે હું તમને એમ કહું કે પહેલું મુખ્ય વર્ગીકરણ એ કર્યું પ્રાણીઓ અને વનસ્પતિ. સજીવોમાં ભેદ થાય પ્રાણીઓ અને વનસ્પતિ. વનસ્પતિ અલગ છે, પ્રાણીઓ અલગ છે. વનસ્પતિ ચાલી શકતી નથી, પ્રાણીઓ બધા ટૂંકમાં ચાલી શકે છે, એવું કહી શકીએ. તો બહુ મોટો તફાવત છે બે વચ્ચે, એટલે એમને અલગ પાડે વનસ્પતિ અને પ્રાણી. બંનેનું એક સમજવું હોય તો સજીવ. પ્રાણીઓની અંદર આપણે પાછું વર્ગીકરણ કરીએ નીચે અલગ પાડીએ, તમે કીધું એમ જળચર પ્રાણી હોય, પાલતુ પ્રાણી હોય, માંસાહાર પ્રાણી હોય, બરાબર. તો એ પ્રાણીઓનું વર્ગીકરણ કરી આપણે. ત્યારબાદ વનસ્પતિ હોય તો એમાં એકાંગી વનસ્પતિ હોય, દ્વિઅંગી વનસ્પતિ હોય, ત્રિઅંગી હોય, આવૃત વનસ્પતિ હોય, અનાવૃત વનસ્પતિ હોય. આ વનસ્પતિની અંદર વર્ગીકરણ કર્યું. તો આ વર્ગીકરણની એક મેથડ છે. પ્રાણીઓમાં પછી પાલતુ પ્રાણીમાં જઈએ તો કે ભાઈ બિલાડીની જાત, ગાયની જાત, ભેંસની જાત છે, કૂતરાની જાત છે. કૂતરામાં પાછું આવે ઓસ્ટ્રેલિયન ને અમેરિકન કે વેસ્ટર્ન ને આવે ને પણ કૂતરામાં નામ હોય એમના. તો આ બધું વર્ગીકરણ થયું, તરત આપણને એ સમજણ પડે કે ભાઈ આ જાતનો કૂતરો છે તો એ આમાં આવે, કૂતરા છે તો પ્રાણીમાં આવશે, પાલતુ પ્રાણી કંઈ ભાષામાં નહીં આવે. આ ક્રમ આખો જે છે આપણને વર્ગીકરણ કહેવામાં આવે છે. એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત અનાવૃત વનસ્પતિ છે તેમાં પાછા ઔષધિ આવે, લાકડા માટે જે ઉપયોગી હોય એ વનસ્પતિ અલગ હોય, બરાબર. આ વર્ગીકરણ જે છે કરવામાં આવે છે. શુક હોય, છોડ હોય, વૃક્ષ હોય. શુક એટલે મધ્યમ, છોડ એટલે સાવ નાના, તુલસીનો છોડ આપણે કહીએ છીએ. આ વર્ગીકરણ થયું. તો આ પ્રકારના વૃદ્ધિકાસ અને વર્ગીકરણ એને અંદર વ્યાખ્યા તરીકે લઈએ તો સજીવોમાં સમાનતાઓ, સજીવોમાં સમાનતાઓ અને ભિન્નતાઓને આધારે સમાનતાઓ અને ભિન્નતાને આધારે તેમને જુદા જુદા સમૂહમાં તેમને જુદા જુદા સમૂહમાં ગોઠવણી તેમજ ગોઠવણી તેમજ તેમના સંબંધો સમજાવતી સમજાવતી કક્ષાઓની રચનાને
કક્ષાઓની રચનાને વર્ગીકરણ કહેવાય. વર્ગીકરણ તરીકે ઓળખી શકાય છે. સજીવોમાં સમાનતાઓ અને ભિન્નતાઓને આધારે કેટલાક સજીવ સમાન હોય છે અને એક કક્ષામાં ભિન્નતા અલગ છે. ગાય અને ભેંસ અલગ છે, તો ગાયને અલગ રાખો, ભેંસને અલગ રાખો, લખાણ ભયંકરની એ ભિન્નતાથી એના આધારે તેમજ જુદા જુદા સમૂહમાં ગોઠવણી તેમજ તેમના સંબંધો શું થાય છે. જેના સંબંધ નજીક ના હોય હું એમ કહું કે ગાય અને કૂતરા છે સંબંધ નજીક કહેવાય. નજીક એટલે પાલતુ પ્રાણી કહેવાય એ નજીકનો સંબંધ. પછી એવું કહેવાય કે ગાય અને ચિત્તો જે છે એ નજીકના સંબંધ ધરાવે છે એવું કહેવાય ના. કહેવાય ગાય અને ચિત્તો વિશાળ અલગ પડે છે, માંસાહાર પ્રાણી છે અને પાલતુ પ્રાણી છે. ગાય અને ભેંસ નજીકના સંબંધ ધરાવે છે એવું કહી શકાય. ચિત્તો અને દીપડો નજીકના સંબંધ ધરાવે છે એવું કહી શકાય. છે અલગ ધર્મ વાઘ અને સિંહ છે તે નજીકના સંબંધ ધરાવે છે એવું કહી શકીએ. કારણ કે માંસાહાર છે, બંનેના મોટા ભાગે લક્ષણો સરખા લાગે બરાબર. પણ એવું ના કહેવાય કે ગાય અને અરે કૂતરો અને વાઘ જે છે કૂતરો બિલાડી અને દીપડો છે એ નજીક ધરાવે છે. આમ જોવા જઈએ તો દીપડો એક બિલાડીની જાત એને એક જ કુળમાં મૂકવામાં આવે છે. પાલતુ પ્રાણી દ્રષ્ટિએ ગણીએ તો અલગ છે બરાબર. બાકી દીપડો અને બિલાડી એક જ કક્ષાના ગણાય. બંનેના બિહેવિયર જે છે એ સરખા હોય છે. ઉપર અટકા પટ્ટા જે આપણે જોવા મળે છે તટકા જોવા મળે છે. જો આ રીતના આપણે એ સંબંધ સમજાવતે આને પ્રથમ જવામાં આવે છે. હવે વર્ગીકરણ ને આધારે અથવા તો બુદ્ધિ વિકાસને આધારે વર્ગીકરણ કેવી રીતના કરાય ઉદ્વિકાસને આધારે વર્ગીકરણ. ઉદ્વિકાસ શબ્દ આપણને ખબર છે કે કોઈ પણ સજીવ એની અંદર થોડા સમય પછી કંઈક બદલાવ આવે તો એ બદલાવ જ આપણે ઉદ્વિકાસ કહીએ છીએ બરાબર. કોઈ સજીવમાં કંઈ બદલાવ આવે એને ઉદ્વિકાસ કહીએ છીએ. તો ઉદ્વિકાસને આધારે વર્ગીકરણની અંદર પહેલો પોઈન્ટ નહીં હોય કે દરેકમાં એક લક્ષણ સમાન છે. દરેક સજીવ જેટલા પણ સજીવ છે પ્રાણી વનસ્પતિ બધા દરેક સજીવ એક લક્ષણ તો સમાન જ છે બધા. શું હશે વિચારો તો કે કોષ દરેક સજીવ શેનો બનેલો છે? કોષનો બનેલો છે. દરેક સજીવ કોષનો બનેલો છે એ સમાન છે દરેક સજીવ બરાબર. પછી તે બીજા કેટલાક એના વર્ગીકરણ છે એ પડે છે. બાકી કોષનો બનેલો છે એ દરેક સજીવમાં એ સમાન જોવા મળે છે બરાબર. પછી બી આપણે એના ઉદાહરણ વિશે જોઈએ. એક સુકોષ કેન્દ્રીય કોષ
ધરાવતા અને આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા. સુકોષ કેન્દ્રીય કોષ તરીકે લઈએ તો મોટા ભાગના સજીવો છે ચરબી કોષ છે, ચરબી ઉદાહરણ કામ કરે છે. તો આ
આપણા શરીરમાં ઘણા બધા કોષો છે, ઘણા બધા કોષોનો સમૂહ જે છે એ અલગ કાર્ય કરે છે, ઘણા સમૂહ અલગ કાર્ય કરે છે, એ બહુકોષી સજીવો તરીકે ઓળખાય છે. અને એકકોષી સજીવો છે તેની અંદર આપણને આપણી પાસે પેરામીશિયમ છે એના ઉદાહરણ છે. અમીબા પેરામીશિયમ જે છે એકકોષી સજીવ છે, તે એક જ કોષનો બનેલો છે, એનું કાર્ય જે છે એમાં કોઈ બહુ વિવિધતા જોવા મળતી નથી. આપણી જે આખી બધા છે શરીર છે એમાં કોઈ વિશિષ્ટતા છે નહીં, કોઈ અંગો છે નહીં, બરાબર એક જ કોષનો બનેલો છે. બહુકોષી સજીવો છે તેમના શરીરનું બંધારણ છે એમાં ઘણી બધી વિશિષ્ટતા છે, નવીનતા જોવા મળે. તો આ પ્રમાણે બહુકોષી સજીવ અને એકકોષી સજીવ એક બંધારણ છે, બરાબર. આપણે કહીએ છીએ બહુકોષી સજીવો તો બિહારે એકકોષી સજીવો તો બિહારે એવું બંધાય કોઈ વર્ગીકરણ કરે છે. ત્યાર પછીનો પોઈન્ટ એ પ્રકાશ સંશ્લેષણના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. પ્રકાશ સંશ્લેષણના આધારે એટલે આપણે જે વનસ્પતિઓ રૂપમાં છે એ બધી પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, બરાબર. એટલે જાતે પરાગ બનાવી શકે છે. સજીવો પ્રાણીઓ છે તે જાતે પરાગ બનાવી શકતા નથી. એની સામે આપણે એવું કહીએ છીએ કે ઘણા બેક્ટેરિયા જે છે ઘણા બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, બરાબર. ઘણા બેક્ટેરિયા ખોરાક જાતે બનાવી શકે છે અને ઘણા બેક્ટેરિયા બીજા ઉપર આધારિત હોય છે. બેક્ટેરિયા બંને આવે છે આના આધારે પ્રકાશ સંશ્લેષણ આધારે ઉત્પન્ન થાય છે. ખોરાક બનાવી શકે છે જ્યાં તેને અલગ પણ જાતે ખોરાક નથી બનાવી શકતા અને બીજી રીતના મેળવે છે તેને અલગ પણ જાતે ખોરાક બનાવી શકતા હોય. એટલે એવું નહીં કે આપણે છે જાતે રાખી શકીએ સર, એવું નહીં. શરીરની અંદર ઓટોમેટિક ખોરાક બનતો જ જાય પ્રકાશની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં, સોરી CO2ની હાજરીમાં, બરાબર. વનસ્પતિની જેમ એ પ્રકાશ સંશ્લેષણના આધારે અલગવાનું શક્ય છે. હવે એકના પેશી અવમોના વિકાસના આધારે પણ અટકણ થતું હોય. આજે બહુકોષી સજીવો છે, બહુકોષી સજીવો એની અંદર પેશી અંગતંત્ર વગેરેને આધારે વર્ગીકરણ થતું હોય. બહુકોષી સજીવમાં મનુષ્ય છે તો મનુષ્ય અને પ્રાણીઓ છે તો પ્રાણી, બરાબર. તો પ્રાણીઓ જે છે એના પગ હાથ એની રચના અલગ હોય, આપણે માણસ છીએ તો માણસની રચના અલગ હોય. તો એવી રીતના પેશી અંદર શરીરમાં જે અંગો છે આખું અંગતંત્ર કામ કરે છે એ અલગ અલગ છે. પ્રાણીઓમાં અલગ છે, આપણા મનુષ્યમાં અલગ છે. પ્રાણીઓમાં પણ આપણે વિચારે પૂછો તો મગર છે તેમાં અલગ છે, વાત છે તેમાં અલગ છે, બરાબર, અજગર છે તેમાં અલગ છે. તો અંગ પેશીના આધારે વર્ગીકરણ કરવામાં આવે અલગ અલગ. બાહ્ય અંગના અંતઃઅંગના આધારે વર્ગીકરણ કરવામાં આવે. આપણે જોયું હોય તો કાચમાં છે તેની ઉપરની સપાટી કેવી હોય, કેલ્શિયમથી બનેલી હોય, કઠણ હોય, બરાબર. તો એ બાહ્ય અંતઃકંકાલ છે. આપણે લઈએ કે ભાઈ શંખ છે તો શંખ જે છે એ ઉપર કેલ્શિયમનું કવચ ધરાવે છે, તો એનું બાહ્ય અંતઃકંકાલ છે, બરાબર. બહારનું શરીર અને અંદરનું શરીર એમાં કંઈક વિવિધતા હોય તો એના આધારે આપણે વર્ગીકરણ સજીવનું કરી શકીએ છીએ. તો એ ઉદાહરણ બાહ્ય અંતઃકંકાલ અંતઃકંકાલના આધારે આપણે સજીવની રચના પ્રમાણે વર્ગીકરણ કરી શકીએ છીએ. ત્યાર પછી એક લાઈન લખવાની આપણને બુકમાં આપેલી છે, તો સમજીએ કે બે જાતિઓમાં લક્ષણોની સમાનતા, બે જાતિઓમાં લક્ષણોની સમાનતા જેટલી વધારે તેટલો જેટલી વધારે તેટલો
તેમની વચ્ચે નજીકનો સંબંધ બનાવ્યો. એટલો જ અર્થ છે નજીકનો સંબંધ બનાવ્યો. બે જાતિઓ સંબંધનો નજીકનો સંબંધ વિકાસ નજીકના પત્રમાં સમાન પૂર્વ રીતે વસ્તુ બે જાતિના સમાન લક્ષણ હોય તેમ તે સજીવ સમાન પૂર્વજમાંથી બન્યા છે એવું માનવામાં આવે છે. સરસ મજાનો ટોપિક છે. આજે છેલ્લી લાઈન જે બહુ સમજવા જેવી છે કે આપણને એવું કહેવા માંગે છે બે જાતિઓમાં લક્ષણની સમાનતા જેટલી વધારે તો તેમની વચ્ચે નજીકનો સંબંધ ગણાય છે. હવે હું એમ કહું કે ગાય અને ભેંસ એ બંને વચ્ચે નજીકનો સંબંધ ગણાય કે ગાય અને વાઘ વચ્ચે ગણાય, તો સ્વાભાવિક છે ગાય અને ભેંસ વચ્ચેનો જે સંબંધ છે એ નજીકનો ગણાય. સાથે આપણે લઈએ કે પછી ભેંસ અને વાઘ વચ્ચે સંબંધ નજીકનો ન ગણાય. બરાબર સ્વાભાવિક છે, આપણને ખબર છે. તો એનો મતલબ શું થાય કે ભવિષ્યમાં ઉપર તરફ જઈએ તો ભૂતકાળમાં, ભવિષ્યમાં નહીં ભૂતકાળમાં, આ જે બંને નજીકનો સંબંધ ધરાવે છે આ બંને કોઈ એક જ સજીવમાંથી બન્યા છે. એક જ સજીવમાંથી બન્યા છે ગાય અને ભેંસ, કારણ કે એનો સંબંધ કેવો છે નજીકનો છે. નજીકનો સંબંધ એક સજીવમાંથી બન્યા એટલે આપણે એવું નથી સમજવાનું કે એક બે વર્ષ પહેલા એક જ સજીવમાંથી બન્યા છે, એવું નથી સમજવાનું. ઘણા બધા વર્ષો પહેલા એ બંને જે છે એ કે એક જ જાતમાંથી ઉત્પન્ન થયા હશે. બરાબર એવી રીતના સમજો. હવે સરસ ઉદાહરણ આપણે તમને આનો બહુ જ નજીકથી એ ખ્યાલ આવશે. વાંદરા જે છે, ચલો પહેલા આ કહેતા કે ચિંપાંજી, પછી તો એ ચિંપાંજીની જ જાત છે અથવા તો પેલા આદિવાસી હતા એકદમ બહુ જૂના આદિવાસી. જે આપણે કહીએ પેલા ક્યાંય આપણે ચિત્ર જોયું હોય એની અંદર એક લાકડી આદિવાસી પેલા એકદમ સાવ વાંકું વાંકું એ ચાલતો હોય છે ભૂલેલાની જેમ, ધીમે ધીમે તે ઉભો થતો જાય ઉભો થતો જાય મનુષ્ય બનતો જાય એવું ચિત્ર આપણને ક્યાંક જોયું હોય. તો એ ચિંપાંજીમાંથી એવું કહેવાય કે જે આદિવાસી આતિમુખમાં વાંદરાઓને આપણે જાતે કહીએ તો એમાંથી વાંદરાઓ બન્યા. પછી એમ કહીએ આપણે એમ એટલે વાંદરા કરતાં થોડા મત્સ્ય આપણે કહીએ ને કે થોડા એનો વધુ બિહેવિયર જે છે એ મનુષ્ય જેવો આવે એને એ એમ એ જે જાતિ છે ને એમ કહેવામાં આવે છે. અને મનુષ્ય તો ચિંપાંજી એટલે એક્ઝેક્ટલી ચિંપાંજી નથી, ચલો એ આપણે ગાડી નાખીએ. સમજવા માટે છે કે જે ત્રણેય જાતિઓ છે એ કોઈ એક સજીવમાંથી ઉત્પન્ન થયા છે. આ ત્રણેય જાત આપણે છીએ તો એવું કહેવાય કે મનુષ્ય કે છે વાંદરામાંથી ભૂતકાળમાં આપણે એમાંથી ધીમે ધીમે વિકાસ થયો. તો એનો મતલબ આ ત્રણેય જે છે એ ભૂતકાળમાં કોઈ એક જ સજીવમાંથી ઉત્પન્ન થયા છે. કોઈ એક જ સજીવ તો આમની વચ્ચે આપણને નજીકના લક્ષણો દેખાશે. વાંદરા જેવા મનુષ્યનો વાંદરાના લક્ષણ જે છે એ માણસ જેવા હોય, એમ છે એના લક્ષણ પણ માણસ જેવા હોય, અથવા તો એમના જેવા લક્ષણ આપણા હોય. બરાબર કહી શકીએ છીએ બધી રચના એમને આપણા જેવી લાગે આપણને. બરાબર આપણે જેમ બેસીએ આપણે જેમ એમનો બિહેવિયર હોય એમનો કોઈ ઓબ્ઝર્વેશન કરીએ બધા તો એનો મતલબ નજીકના લક્ષણો બધા ધરાવે છે. તો એ એક જ સજીવમાંથી ઉત્પન્ન થયા હશે. બરાબર એક જાતિમાંથી જો તમે જેમ કે
આપણે ઘોડો અને ગધેડો એની એક જાત છે ખચ્ચર. ખચ્ચર છે એ આપણને આમ ગધેડાથી અલગ જાત છે, છતાં આપણે ગધેડા અને ખચ્ચરની લક્ષણ સરખા છે, એક જ જેવા લાગે. જેને ખબર ના હોય કે આને ખચ્ચર કહેવાય તો એક જ જેવા લાગે, થોડો કલરમાં ફેર હોય, રદ્દા સ્પર્ધા હોય, ખચ્ચર ગધેડા છે વાઈટ. તો એ જે છે એ શું છે, એક જ પૂર્વજમાંથી ઉત્પન્ન થયા ગધેડા અને ઘોડાની એ સંક્રમણથી ઉત્પન્ન થાય છે. એટલે બે જાતિઓમાં લક્ષણોની જ્યારે પણ સમાનતા જોવા મળે ત્યારે તેમને એવું છે નજીક સંબંધ કહે છે, અને એ બંને જાતિમાં સમાન લક્ષણો હોવાથી એ સજીવો સમાન પૂર્વજમાંથી બન્યા હશે. આ સજીવો કોઈ એક જ સમાન પૂર્વજમાંથી બન્યા હશે, આ બે નજીકના સંબંધ ધરાવે છે તો એક જ પૂર્વજમાંથી બન્યા હશે. અહીંયા હું એમ કહી લઉં કે વાઘ, તો પછી વાઘ જે છે વાંદરા એક મનુષ્ય તેમની વચ્ચે સાથે સરખામણી કરી શકાય નહીં. દીપડો જે છે, દીપડો પછી ચિત્તો બિલાડી, આ બધાને આપણે એવું કહી શકીએ કે એક જાતમાંથી એ ઉત્પન્ન થયા છે, કારણ કે આ બધાના લક્ષણો સમાન છે. દીપડાના ચિત્તાના બિલાડી ભલે આપણું પાલતું પ્રાણી છે, એનું બિહેવિયર છે, આપણે રચના જોઈએ એકટા પટ્ટા શરીર નાનું છે પણ બધું આના જેવું છે. એક કેટ કહેવામાં આવે છે ચિત્તાને, પણ એક બિગ કેટ કહેવાય, દીપડાને બિગ કેટ કહેવાય છે. આપણે આવતા લેક્ચરમાં સમજીશું.